ભાવનગર ભાવનગરમાં આજે આપણે શીતળા સાતમના દિવસની ઉજવણી કરીશું. મને આજ એવું થયું કે બધા કાજુ કતરીને પેંડાથી તો મો મીઠું કરાવે છે. આજ કઈક સોહનભાઈ માટે હું નવું કહું. જી બિલકુલ બિલકુલ. થેન્ક યુ. અને એકલા તો મને પચશે નહીં જરાક પણ, એટલે સાથે સાથે હું તમારું મોડું મીઠું પણ કરાવી દઉં. થેન્ક યુ સોમભાઈ. ડેઈલી બોનસમાં મને એક વાત કહેવાનું મને. જી બિલકુલ.
આભાર બેન, ખરેખર આ પ્રશંસા કરતાં મને એવું લાગે છે કે આ દિલની લાગણી છે અને આ લાગણીને કારણે જ આ કાર્યક્રમ ચાલે છે. બેન, તમે જે એ વાત કરીને કે જેમ આપણે સવારે ઉઠો તો દૈનિક ક્રિયા વગર ન ચાલે એ રીતે આ કાર્યક્રમ એ દૈનિક ક્રિયાનો ભાગ બની ગયો છે. બેન, હું ખરેખર આજે આ જે 1400 એપિસોડની કે 1500 એપિસોડની જે સફર છે, હું બહુ જ માનભેર એટલું કહી શકું કે જ્યારે પણ કલર્સ ગુજરાતી આટલી મોટી ચેનલ છે, હા, કે જબ ભી કલર્સ ગુજરાતી કા ઇતિહાસ લિખા જાયેગા, ડેલી બોનસ કા નામ સુનહરે અક્ષર સે લિખા જાયેગા, હા, એની પાછળનું કારણ છે. હા, બીજા ઘણા બધા કાર્યક્રમ ચાલે છે અને બહુ જ સુંદર ચાલે છે, જેટલા પણ કાર્યક્રમ છે બધા બહુ સુંદર છે, પણ એ બધા તમને મળે છે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે. મારા એકલાનું એક એવું નસીબ છે કે હું બધાને પ્રત્યક્ષ રીતે મળી શકું છું, અને એ તમે કોઈને આમ દૂરથી આશીર્વાદ આપો અને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપો, એમાં જ એટલો ફરક છે, એટલો એ બેમાં ફરક છે. એટલે જ કહું છું કે કલર્સ ગુજરાતી કા જબ ભી ઇતિહાસ લિખા જાયેગા, ડેલી બોનસ કા નામનું સુનહરે અક્ષર સે લિખા જાયેગા, એ જો આપ સબકા પ્યાર હૈ ઓર પ્યાર કા કર્જ હૈ, વો કર્જ યે સોહન એક જન્મ મે તો ક્યા સાત જન્મ મે ભી નહીં ચુકા પાયે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ જી જી જી. હું તમારા માટે તમારા શોખને અનુરૂપ, મને ખબર છે, ડેલી બોનસ જોઉં છું એટલે મને ખ્યાલ છે કે તમને વાંચનનો ખૂબ શોખ છે, તો હું તમારા માટે એક બુક ગિફ્ટ લાવી છું, ગિફ્ટ તરીકે સ્વીકારો. ઓપન કરી શકું બેન? ચોક્કસ. મોંઘો માણસનો અવતાર. પણ બેન, મને એક વસ્તુની સમજણ ના પડી આ બધામાં કે આજનો દિવસ કયો? શીતળા સાતમ. હા, શીતળા. અને સાથે સાથે શરૂ કરીએ બંધુઓ શેર કે રાઉન્ડ 1 શેર કે સવા શેર. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે. આ રાઉન્ડ ની દરેક ગેમ તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. બેન, લાડવા જાદુ કર્યું. જી જી બેન, નહીં નહીં, જાદુ નહીં, લાડવા કર્યા. તો આરાધનાબેન અને રાગીનીબેન, આ લાડવા આપણે આજે સાતમના દિવસે લાડવા ખાધા વગર રહેવાય નહીં. લાડવા તમારે ખાવાના છે, અને એકલા ખાઓ તો શું તમારા હસબન્ડ તમારા માટે તાળીઓ પાડશે? ખાલી ઉભા ઉભા ના, જરાક પણ નહીં. મને ખરાબ લાગે, ભલે તમે ગમે એટલું બલિદાન કરો પણ મને ખરાબ લાગે. તમે ને તમારા હસબન્ડ મળીને જે સૌથી પહેલાં આ લાડવો ફિનિશ કરી નાખશે એમને મળશે 1000 રૂપિયાનું બોનસ. તો આરાધનાબેન અને રાગીનીબેન, આ લાડવો તમારે તમારા હસબન્ડ સાથે મળીને ખાવાનો છે. લેકિન કિંતુ પરંતુ બંધુ, જેમ ઘરે એક પ્લેટમાં ખાઓ છો એ જ રીતે, એટલે આ પ્લેટ હાથથી પકડવાની અને લાડવો ફક્ત મોઢાથી ખાવાનો. જે કપલ સૌથી પહેલા લાડવો ફિનિશ કરશે એમને મળશે 1000 રૂપિયાનું બોનસ. એક થાળીમાં ખાવાની ઈચ્છા આજે તમારી પૂરી થઈ ને? બસ, ભલે બોનસ ના મળે, આ ઈચ્છા આજે તમારી પૂરી કરીને જઈશ. તો બંધુઓ, બંનેને એક એક પ્લેટ આપવામાં આવે, લાડવા આપવામાં આવે. લાડવાને હાથ લાગવો જોઈએ નહીં. રેડી, સ્ટેડી એન્ડ ગો.
બંને માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. સોહનભાઈ જી જી, તમે અમને લાડવા ખવડાવ્યા, પણ તમે કેમ ના લાડવા ખાધો? એ કારણ હતું? મેં લાડવો ના ખાધા, એ વાત સાચી. મેં કહ્યું હતું કે આપણે ત્રણેય લાડવા ખાઈશું, તમે બંને ખાધા, મેં ના ખાધા. એનું કારણ એવું કંઈ ખાસ નહીં સર, પણ એવું મને કેવું કે ગુજરાતના આ ડેલી બોનસના માધ્યમથી દરેકે દરેક ઘરમાં જાઉં, પાર્ટિસિપન્ટ જે ખવડાવે એ ખાઉં. ગુજરાતના ઘરે ઘરમાં જાઉં, પાર્ટિસિપન્ટ જે ખવડાવે એ ખાઉં, પણ પોતે લાડવા જેવો છું તો લાડવો શું ખાઉં? એટલે આપણે આપણું શું, આપણા જેવું છે શું ખાવાનું? બીજું કંઈ ખાઈએ આપણે, નવું કંઈક, નવું કંઈક ટ્રાય કરીએ. હા, ગળ્યું નહીં, જરાક પણ નહીં. આમનો હાથ પકડી રાખો, ક્યાંય ભાગી ન જાય બંધુઓ. સર, પણ તમે વિચાર કરો કે આપણે અત્યારે આટલો લાડવો ખાવામાં થાકી ગયા. એક જમાનો હતો જ્યારે લાડવાની જૂના જમાનામાં કોમ્પિટિશન થતી હતી, હરીફાઈ થતી હતી, 15-15, 20-20 લાડવા. તો હવે ગળ્યું નહીં, હવે આજે સીતળા સાતમના દિવસે આ તીખું. ખવડાવવાના છે. ચાર જ સિંગ ભજીયા, વધારે નહીં જો, કારણ કે મને ખબર છે આ ભાગી જ જશે. હું 4-5 કરીશ તો, એટલે 4 જ સિંગ ભજીયા હશે આખા ચવાણામાં. આંખો તમારી બંધ અને સિંગ ભજીયા જ શોધીને ખવડાવવાના. જો કંઈક ખોટું ખવડાવી દીધું તો ગેમ ત્યાં પૂરી. જે સૌથી પહેલાં 4 સિંગ ભજીયા ખવડાવી દેશે એમને મળશે બીજા 1,000 રૂપિયાનું બોનસ. 1,000 રૂપિયાનું બોનસ તમે ઓલરેડી જીતી ગયા છો. હવે સ્ટેડી સ્ટેડી એન્ડ ગો. સિંગ ભજીયા ખાસ ચાર, જો આમાંથી એક પણ સિંગ ભજ્યું નીકળ્યું તો બેનના 2,000 પાકા. ભાખરવડી છે. હું ક્યાં કહું છું ભાખરવડી છે, ખાઓ એમ, ખાઓ એમ કહું છું ભાખરવડી. બેન એ વટાણો છે. હવે બેન ચશ્મા પહેરે છે, પહેરી લો પહેરી લો. ચશ્મા વગર દેખાય જ છે, તમે ખબર હોય સાચું જોઈ. પડોશીનું ઘર પાણીમાં હોય અને આપણા ઘરમાં એક લોટા જેટલું પણ પાણી ન આવ્યું હોય, બરાબર, તો આપણને આનંદ તો થાય કે એના. અને આપણે જ્યારે ન બનતી હોય ત્યારે આપણને આનંદ તો થાય, પણ આપણે રિએક્ટ ના કરી શકીએ, બરાબર. એવું સાહેબને થયું
જેવું મેં સિંગ બજ્યું કાઢ્યું હા એટલે ઓહો આવું કઈક કર્યું પછી તરત મારી નજર પડી એટલે ઓ સિંગ બજી નીકળ્યું તરત જીવટન માર્યો એક સિંગ ભજ્યું નીકળ્યું પ્લેટમાંથી 2000 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા એક એક સવાલ એમ જ પૂછવા માંગીશ બેન કે હું તમારા એજના ઘણા બધા લેડીઝને યુઝઅલી એઝ યુ નો રેગ્યુલર શો જુઓ છો મળતો હોઉં છું બરાબર ઉંમરના આ પડાવ ઉપર કેવું હોય કે ઘણું બધું માનસિક તણાવ હોય હા આ મળ્યું છે આ નથી મળ્યું હા અને ઘણું બધું દ્વંદ્વ મગજમાં ચાલતો હોય તમને બંનેને ખાસ કરીને બેન તમને હું બહુ ખુશ મિજાજમાં જોઉં છું જવાનું છે ચક્રના પૈડાની જેમ ફરે રાખે છે તો બેન હવે સમય વીતી જાય એ પહેલા આપણે 2-3 હજાર રૂપિયાના બોનસ તરફ જઈએ ફટાફટ
બધા ઢીંગલાઓ અને બોલ ગોઠવાઈ ગયા છે, લોકો પણ એમની જગ્યા પર ગોઠવાઈ ગયા છે. ચાલો મારી સાથે શરૂ કરીએ આપણો રાઉન્ડ MBA. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે આ રાઉન્ડના રૂલ્સ. રાઉન્ડ 2 MBA. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની 3 ગેમ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા અને આમને સામને રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. બસ 10 અને મૂવી મસાલા બે ટોપિક્સ આવ્યા છે, કોઈ પણ એક ટોપિક સિલેક્ટ કરો. બસ 10 કે પછી મૂવી મસાલા? બસ 10. બસ 10. તો બેન, આજે શીતળા સાતમનો દિવસ છે. તમે રાંધણ છઠના દિવસે જે જે વાસણોનો ઉપયોગ કર્યો આજની રસોઈ બનાવવા માટે, યાદ તો હશે જ? બસ, તો 10 વાસણના નામ બોલવાના. ગેસ વાસણમાં આવે આજ સુધી કોઈને ખ્યાલ નહીં. એનીવેઝ, 1000 રૂપિયાનો બોનસ જીતી ગયા તમે. પણ હવે 3000 રૂપિયાનો બોનસ છે આ રાઉન્ડમાં. 2000 રૂપિયાના બોનસ તરફ આગળ વધીએ. ફરી એકવાર લઈ લો તમારી પોઝિશન. માધુરી દીક્ષિત નું ગીત છે, ચને કે ખેત મે તો રસ્તે પે જા રહા થા. તો મને તમે જાત જાતના ને ભાત ભાતના 1 મિનિટમાં 10 મસાલાનું નામ જણાવો. 1 મિનિટનો સમય તમારો સમય શરૂ થાય છે હવે. મીઠું લાગે છે આજે બેન પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ જીતીને જશે. છેલ્લી તક એના માટે, છેલ્લી વખત લઈ લો તમારી પોઝિશન. ફેંકો.
ગાડરું ઘેટાના બચ્ચું હોય એને ગાડરું કહેવાય. હું એમ કહું છું, વાક્ય સાંભળો આખું બેન. ઘેટાનું બચ્ચું હોય એને ગાડરું કહેવાય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. હા, પૂરે પૂરા 3000 રૂપિયાનું બોનસ. ક્યાં બાદ હે, બે રાઉન્ડ પત્યા છે, બંને રાઉન્ડ નું પૂરેપૂરું બોનસ. બહુ જ સરસ રીતે રમી રહ્યા છો, પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ તમે જીતી ગયા છો. આજે શક્યતા છે કે પૂરેપૂરું 10000 રૂપિયાનું બોનસ તમે જીતી જાઓ. હા, પણ એ પહેલા બંધુ એમને 3000 રૂપિયાનું બોનસ એમને અર્પિત કરવામાં આવે. પ્લીઝ આ બોનસ હું મારા હસબન્ડના હસ્તક લેવામાં. જી બિલકુલ. શરૂ કરીએ બંધુઓ, આપણે આમને સામને. રાગીની બેન અને આરાધના બેન, શરૂ કરીએ આપણે આ રાઉન્ડ આમને સામને. અને એમાં આજે તમારે શું કરવાનું છે, આ જમીન ઉપર જે પણ પેપર બોલ્સ કાગળના ડૂચા પડ્યા છે એ આજે આખો દેશ, ખાલી ગુજરાત નહીં, ખાલી ભાવનગર ગુજરાત નહીં, આખો દેશ સ્વચ્છતા માટે જાગૃત થયો છે. તો ગંદકી સારી લાગે નહીં. આ બધા કાગળના ડૂચા લઈ અને આ બાસ્કેટમાં તમારે ભેગા કરવાના છે. જે સૌથી વધારે કાગળના ડૂચા ભેગા કરશે એમને મળશે 5000 રૂપિયાનું બોનસ. મિનિમમ ટાર્ગેટ માત્ર 4. લેકિન કિંતુ પરંતુ બંધુ, શીતળા માતાનું આ જે છે એ શસ્ત્ર છે, બરાબર. શીતળા માતાના હાથમાં હંમેશા આ ઝાડુ હોય. જો તમે પૂજા કરી તમને ખબર હશે. બીજું શું શું હોય? માટીનું માટલું હોય. હા, કળશ હોય. કળશ. હા, અને એની સાથે સાથે એ લીમડાની માળા પહેરે. હવે હું તમને આની પાછળનું સાયન્સ કહીશ. આપણા જે પણ રિચ્યુઅલ્સ છે હા એને ધર્મ સાથે જોડી દેવાયા છે. બાકી એ બહુ જ સાયન્ટિફિક છે. આપણે શીતળા માતાની બાધા કેમ લઈએ, ક્યારે લઈએ, ક્યારે લઈએ, જ્યારે પેલા ચિકન બોક્સ નીકળે ત્યારે. હા, ફૂલ્લા થઈ ગયા હોય. હા, ત્યારે, બરાબર. અને બીજું, શીતળા માતા ઉપર એક પંખો પણ હોય છે. ઓકે, એક ફેન પ્રકારનું એક એ હોય છે જેને કારણે એ એના પેશન્ટને, એના દર્દીને ઠંડક આપે છે. હા, આ એનું સિમ્બોલ. પાણીનો કળશ એ પણ એ ઠંડકનું સિમ્બોલ. અને લીમડાની માળા એટલા માટે કે લીમડો જો તમે એકવાર એ ફૂલ્લા ફૂટી ગયા એના પછી જો તમે લીમડો બાંધો તો એના સ્પોટ એટલે કે ડાઘા રહેતા નથી. અને કેમ ગધેડા ઉપર એ સવારી કરે છે, કે માને બીજું કોઈ વાહન ના મળ્યું કે માં ગધેડા ઉપર સવારી કરે છે, એની પાછળ એવું કહેવાય છે કે આ ગધેડાનો, ઓકે, એનો જે પણ વેસ્ટેજ હોય છે, એના જે પણ આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ
બેન, રિઝલ્ટ કાઉન્ટ કરવાની ખરેખર જરૂર નથી, અદ્ભુત પ્રેક્ટિસ હોય એવું લાગે છે આ ગેમનું ખરેખર. સુપડી અહીંયા બાંધીને કચરો વાળો છો બેન ઘરમાં? વાળતી જ નથી. લગ્ન આજકાલની પેઢીની વાત કરું છું બેનની, તો ઉંમર પણ આજકાલમાં કેવું છે, લગ્ન થાય છોકરીનો એટલે પહેલો દેખાવો કમરનો અને ઘૂંટણનો થાય, સર્ટિફિકેટ પણ મળી જાય. મારાથી મમ્મી નહીં વળાય બહુ, ડબ્બો મારાથી નહીં ઉતારાય, ઉચકાય નહીં. હા, એનીવેઝ રિઝલ્ટ આપણે કાઉન્ટ કરી લઈએ. 1-2 મિનિમમ ટાર્ગેટ હતો, 4 એ છે નહીં. બાસ્કેટ તમારી બિલકુલ ખાલી છે. મિનિમમ ટાર્ગેટ 4 અને તમે ટોટલ 9 પેપર બોલ્સ બાસ્કેટમાં નાખ્યા. અદ્ભુત, જોરદાર તાળીઓ થઈ જાય. આજનો એપિસોડ ખરેખર ગજબનો રહ્યો. હા, બંને વ્યક્તિ આજે ઇક્વલ બોનસ જીત્યા. 5,000 રૂપિયાનું બોનસ તમે જીત્યા અને 5,000 રૂપિયાનું બોનસ તમે જીતી ગયા. બંધુઓ લઈ આવો એમનું 5,000 રૂપિયાનું બોનસ. આજે શીતળા સાતમનો દિવસ ભાવનગરમાં એવો ફળ્યો કે જમનાબેન જાસૂસ ગેમ અને ધન ધના ધન રાઉન્ડ રમવાની જરૂર પડશે નહીં, કારણ કે બંને 5,000 રૂપિયાનું બોનસ જીતી ગયા છો. બંને 5,000 રૂપિયાનું બોનસ તો જીત્યા, પણ આપણું બોનસ હજુ બાકી છે. એના માટે રમીશું આપણે એમાં મારે શું. પણ એ પહેલા બંધુઓ, જો તમારે ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો ફટાફટ લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હો તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી મોકલી દો 56882 પર. શરૂ કરીએ આપણે એમાં મારે શું. હમણાં થોડાક દિવસ પહેલા રાજકોટમાં આ ગેમમાં તમને ખબર હશે જ, જો કદાચ કોઈ કે ના ખબર હોય તો હું જણાવી દઉં કે અહીંયા તમને ક્યાં તો હું એક સવાલ પૂછીશ, ક્યાં તો એક ટાસ્ક આપીશ. એ સવાલનો જવાબ જે પણ સૌથી પહેલાં આપશે, ક્યાં તો એ ટાસ્ક જે કમ્પ્લીટ કરી નાખશે એમને મળશે કલર્સ ગુજરાતી તરફથી એક નાનકડું સ્મૃતિચિહ્ન, એક નાનકડી ગિફ્ટ. ઓકે, તો હવે હું એ ટાસ્ક ઉપર આવું. આજે સવાલ નથી, એક ટાસ્ક છે. ટાસ્ક પણ નથી, એક ટંગ ટ્વિસ્ટર છે. થોડાક દિવસ પહેલા રાજકોટમાં એક મેં ટંગ ટ્વિસ્ટર આપ્યું હતું કે સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ને ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ હૈ, ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હૈ. હવે આવું વાહ ભાઈ વાહ, મારા સિવાય બીજા કોના માટે થાય છે એ જોવાનું છે, અને આજે તમારે આ બોલવાનું છે. ચલો હું આને અડધું કરી નાખું છું, આખું નથી રાખતો, હા અડધું કરી નાખું. ધ્યાનથી સાંભળજો. સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હૈ, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના સમજ. પણ એ ટંગ ટ્વિસ્ટર એકચ્યુઅલી જોવા જઈએ તો બહુ લાંબુ છે, એટલા માટે મેં એના બે ભાગ કર્યા હતા. એક ભાગ રાજકોટમાં અને આજે બીજો ભાગ એનો ભાવનગરમાં. તમે બધા ધ્યાનથી સાંભળજો, શરૂઆત હું બંનેના હસબન્ડથી જ કરીશ. અને જે ઘણો લાંબો સમય સુધી ગાયબ રહ્યા હોય એમની સાથે તો પહેલી શરૂઆત કરવી પડે. સર આવો આવો, એક જ મિનિટ. તો એ ટંગ
ना समझ मुझे तेरी समझ तो मेरी समझ की समझ से बाहर है। ना समझ मुझे तेरी समझ तो मेरी समझ से बाहर है। થોડો ગોટાળો થઈ ગયો, બહુ નજીક પહોંચી રહ્યા છો, બહુ નજીક પહોંચી રહ્યા છો, થોડોક ગોટાળો થાય છે। તમે આવો બેન, તમારા બાળકને ઈશારો ન કરો, તમે પોતે જ આવો। સમજ સમજ કે સમજ કો સમજો, સમજ સમજ ના ભી એક સમજ હે, સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મે વો ના સમજ હે। ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હે, આટલું જ। ના સમજ ના સમજ ના સમજ મુજકો તેરી સમજ તો મેરી સમજ સે બહાર। ઓ થોડોક ગોટાળો, મુજકો ફૂચકો એવું નહીં। ना समझ ना समझ ना समझ मुझे तेरी समझ तो मेरी समझ की समझ से बाहर है, आओ। ना समझ मुझे तेरी समझ तो मेरी समझ से बाहर है। કોણ? જી આજે બોલ બેટા। ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હે, બોલ। ના સમજ ના સમજ ના સમજ મુજે તેરી સમજ તો મેરી સમજ કી સમજ સે બહાર હે। ઓય ચવાસ, જોરદાર તાળીઓ દી જાય। ફરી એકવાર મારી સાથે। ના સમજ મુજે, ના સમજ મુજે તેરી સમજ તો, તેરી સમજ તો મેરી સમજ કે આ લોકોને કે તેરી સમજ તો। આજે હું સોહમ ભાઈ ની કો પણ સોહમ માસ્ટર કહી। અરે થેન્ક યુ, બિલકુલ સર। માસ્ટર તે રીતે છો કે મને તો એવું લાગે છે કે ટીઆરપી ડેલી બોનસ થી તો સૌથી હાઈએસ્ટ જવી જ જોઈએ, અને 1500 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છો, પણ અમારા બેસ્ટ વિશિસ છે કે 1500, 15000, 15 લાખ ઉત્તરોત્તર તમારી પ્રગતિ કરતી રહે, અને અમારા તમને બધાના બેસ્ટ વિશિસ પાટો રહે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ થેન્ક યુ, થેન્ક યુ। અમારે ત્યાં આવ્યા, ખૂબ ખૂબ આભાર, બોનસ આપ્યું, ખૂબ ખૂબ આભાર। શખ્સિયત એટલે મને જે પણ મળ્યું છે તમારા પ્રેમ ને કારણે મળ્યું છે, તો આપકે પ્યાર સે મિલી હે મુજે યે શખ્સિયત, વરના હમારી તો દાસ્તા હી નહીં થી આપકી શખ્સિયત સે પહેલે। એટલે અમારું તો કોઈ વજૂદ જ નહોતું, જો તમારી હાજરી ના હોત તો અમારી હાજરીનો કોઈ મતલબ હતો નહીં। થેન્ક યુ સો મચ। એટલે ટૂંકાણમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે 1500 થાય, 15000 થાય, 15 લાખ, એના રિયલ હીરો સોહન માસ્ટર નહીં પણ તમે છો, તમે છો અને તમે છો। ઓન ધીસ નોટ બંધુ, વી આર સાઇનિંગ ઓફ, સી યુ ટુમોરો, ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોરસેલ્ફ, ગોડ બ્લેસ યુ। આવજો 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 આવજો।